આની આગમાં માણસ બદનામ અને બરબાદ થઈ જાય છે। આ ઘટનાની શરૂઆત મુંબઈમાં થઈ હતી અને તેનો અંત અમદાવાદમાં આવ્યો છે। અમદાવાદનો એક શખ્સ ટીવી સિરિયલમાં કામ મળે તે માટે સોની ટીવીની ઓફિસે ગયો હતો, જો કે ઓફિસના સિક્યુરિટી ગાર્ડે તેને ઓફિસમાં ઘૂસવા દીધો ન હતો। બસ આ બદલો લેવા માટે આ યુવકે એવો ખેલ કર્યો કે આજે જેલમાં દિવસો કાઢી રહ્યો છે। કોણ છે આ શખ્સ, આવો જોઈએ। ગુરુદ્વારામાં બ્લાસ્ટ થશે, પૈસા અમદાવાદથી મળી ગયા, નિલેશ પરમારની ધરપકડ। અમદાવાદ શહેરમાં દિવાળી પહેલા ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા થતા જ નાગરિકોની સુરક્ષા પર તો પ્રશ્નો ઉભા થતા પોલીસ દોડતી થઈ હતી, ત્યારે ગઈકાલે એક મેસેજે પોલીસને ફરી દોડતી કરી છે। ગુરુદ્વારામાં બ્લાસ્ટ કરવાનો મેસેજ મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અંતે ક્રાઇમ બ્રાન્ચે નિલેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરી હતી। આરોપીએ એક મેલ કરીને ખોટી વિગત આપી હતી। મેલમાં શું હતી વિગત તેની વાત કરીએ તો ઇટ્સ ઇન્ફોર્મેશન ધેટ કે અમદાવાદ ગુરુદ્વારા મેં બ્લાસ્ટ હોને વાલા હૈ વો ભી રાફેલ એરક્રાફ્ટ સે આપ યે બાત સોની ચેનલ મેં એનપી સિંહ કો ઇન્ફોર્મેશન સેન્ડ કર દેના ઓવર એન્ડ આઉટ। રાફેલ એરક્રાફ્ટ કા પેમેન્ટ અમદાવાદ થી કિયા ગયા હૈ। આ પ્રકારનો બોમ બ્લાસ્ટ નો મેલ મળ્યો હોવાથી મુંબઈ પોલીસે અમદાવાદ પોલીસ નો સંપર્ક કર્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી હતી। આરોપી શાહીબાગ નો રહેવાસી, ચાંદખીલા માંથી આરોપી ઝડપાયો। આરોપી આ પ્રકારનો બોમ બ્લાસ્ટ નો મેસેજ કર્યો હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટેકનિકલ ટીમે તપાસ શરૂ કરી હતી। ધમકી ભર્યો ઈમેલ કરનારની ટેકનિકલ ટીમે તપાસ કરતા જીમેલ પરથી મેલ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ મામલે વધુ તપાસ કરતા શાહીબાગનો નિલેશ પરમારે મેલ કર્યો હોવાનો ખુલાસો થયો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી તો આરોપી શાહીબાગ ખાતેના ઘરે મળી આવ્યો ન હતો। આખરે વધુ તપાસ કરતા આરોપીને ચાંદખીણામાંથી શોધી કાઢવામાં આવ્યો હતો। આરોપીએ જીમેલમાંથી આ મેલ કર્યો હતો, જેમાં ગુરુદ્વારામાં બ્લાસ્ટ થવાનો છે અને તે રાફેલથી કરાયો છે, જેનું પેમેન્ટ અમદાવાદથી કરાયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો। આરોપીને પકડી ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો, પૂરા મામલે તપાસ હાથ ધરી હતી। ગત તારીખ 3/11/2021 ના રોજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક ફેક્સ મેસેજ મળેલ, જે મેસેજ મુંબઈ પોલીસે કરેલ હતો, જેમાં એક ઈમેલ મુંબઈ પોલીસને મળેલ હતો, જે ઈમેલ સોની ટીવી વાળાને મળેલ હતો અને સોની ટીવીએ મુંબઈ પોલીસને જાણ કરેલ હતી। જે ઈમેલનો જે મેસેજ હતો, જે ફેક્સ મેસેજ આધારે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલ હતો, જેમાં અમદાવાદ શહેરના ગુરુદ્વારાને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવેલ હતી। સિરિયલના પ્રોજેક્ટ માટે ઓફિસમાં પ્રવેશ ન આપતા કર્યો ઈમેલ। ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી નિલેશ પરમારની પૂછપરછ કરાતા આરોપી વર્ષ 2013માં ટીવી સિરિયલના ડિજિટલ પ્રોજેક્ટ માટે મુંબઈ ખાતે સોની ટીવીને ઓફિસે ગયો હતો, જ્યાં તેને પ્રવેશ આપ્યો ન હતો અને આજ સુધી તેને ન બોલાવતા તેણે આ ધમકી ભર્યો ઈમેલ કર્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। કે નિલેશ અશોકભાઈ પરમાર જે એક ઈસમ છે, જે ચાંદખેડા રહે છે, તેણે આ મેલ કરેલો હતો। મેલ કરવાનો ઉદ્દેશ જોવા જઈએ તો વર્ષ 2013માં તેણે પોતે એક સિરિયલ માટે ડિજિટલ પ્રોજેક્ટ એક સોની ટીવીમાં તે આપનાર હતો અને જે અનુસંધાને તેને ત્યાં કોઈ મહત્વ ન મળતા અને તેનો પ્રોજેક્ટ ત્યાં સ્વીકારવામાં આવેલ ન હતો, જેથી દ્વેષભાવ રાખી અને એણે આ મેલ સોની ટીવીને કરેલ હતો। આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીનું પ્રોટેક્શન કરી આરોપી હાલ જેલમાં છે। જો કે આ ધમકી આપવા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે આ ધમકી અંગત અદાવતમાં આપી કે અન્ય કોઈ કારણોસર તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન વિજય પટેલની સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ।